બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 3 જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે કે પ્રત્યક્ષ તપાસ પ્રાથમિક માહિતી મેળવવાની 3 પદ્ધતિઓ છે જેની આજે આપણે ડિસ્કસ કરીશું પ્રત્યક્ષ તપાસ પ્રત્યક્ષ તપાસમાં બાળકો પહેલા અર્થ સમજવાનો છે પછી તમે કહેશો કે સર એના પછી ઉદાહરણ બે ઉદાહરણ કવર કરવાના ટ્રાય કર્યા છે બાળકો વ્યવસ્થિત ઉદાહરણ સાથે લખવાનો છે જો અર્થ લખો ઉદાહરણ લખો પ્રોપર તો તમને માર્ક મળે અને એના પછી જ્યારે પ્રત્યક્ષ તપાસ પૂછાય છે બાળકો તો એના લાભ અને ગેરલાભ વસ્તુ ખાસ સમજવાનું છે લોજિકલી સમજો એવી રીતે ના કરતા ગોખો પણ સાથે સમજીને કરશો તો યાદ રાખવાનું ઈઝી પડી જશે ઉદાહરણ પરફેક્ટ રીતે તમારે જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય તો ઉદાહરણ લખવાનું ભૂલવાનું નથી બાળકો આ વ્યવસ્થિત વિડીયોને જુઓ પછી આપણે ફરી એક વખત ડિસ્કસ કરીએ આગળ પોઈન્ટે નોટમાં લખવાનું ભૂલતા નહીં હવે બાળકો આપણે આગળ જઈએ છીએ જેમાં પોઈન્ટ આપણે કવર કરીશું પ્રાથમિક માહિતી મેળવવાની રીતો તો બેઝિકલી 3 રીતો છે એક એક વસ્તુ પહેલા વાંચતા જઈએ પ્રાથમિક માહિતી એટલે તમારા માઇન્ડમાં આવું જોઈએ કે સર પહેલી વાર જે માહિતી એકઠી થાય એની વાત કરવામાં આવી રહી છે તો પ્રાથમિક માહિતી એકત્રી કરવા માટે ઘણી બધી રીતો પ્રચલિત છે સામાન્ય રીતે પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ ટેલિફોનિક અથવા ઈમેલ તપાસ દ્વારા મેળવવામાં આવે છે પ્રશ્નાવલીની રીત સ્થાનિક અખબારો પદ્ધતિ દ્વારા તપાસ કરે તેવી પદ્ધતિમાં પ્રાથમિક માહિતી એકત્રી કરવામાં આવે છે તો પ્રાથમિક માહિતી આટલી રીતે મેળવી શકાય પરંતુ તમારે જે કોર્સમાં છે એ 3 પદ્ધતિ આપણે સમજવાની છે પહેલી પ્રત્યક્ષ તપાસ બીજી પરોક્ષ તપાસ અને ત્રીજી પ્રશ્નાવલીની રીત પ્રત્યક્ષ પરોક્ષ અને પ્રશ્નાવલીની રીત તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીતમાં આપણે શું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે પ્રત્યક્ષ તપાસ આજે આપણે આ લેક્ચરની અંદર પ્રત્યક્ષ તપાસ ડિસ્કસ કરીશું પછી પરોક્ષ અને પછી પ્રશ્નાવલીની રીત બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ એક્ઝામમાં આ સૌ ક્વેશ્ચનો ક્યાંક ને ક્યાંક આ 3માંથી એક તો આવે જ એમાં પ્રશ્નાવલીની રીત થોડીક ઇમ્પોર્ટન્ટ વધારે સૌથી પહેલા કહીએ પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે તમે પોતે જઈને અથવા તો સંશોધક પોતે જાય અથવા તેમના નિમાયેલા આગણક એટલે આગણક એટલે શું બાળકો એટલે સૌથી પહેલા તમે એ સમજો કે જેવી રીતે સંસ્થા છે એક એક્સ વાય ઝેડ એની અંદર સંશોધન કામ એક સંશોધક છે સંશોધક એટલે શું કે સંશોધન નથી કરવાનો એ બેઝિકલી માહિતી ભેગી કરવાનો છે અને એના માટે શું કરે કે એ એકલો તો બધે હોય નહીં એટલે એની નીચે એક પોતાના પ્રતિનિધિ રાખે કે એ શું કરશે કે માહિતી એકઠા કરે જેને આપણે પ્રતિનિધિને આપણે આગણક કહીશું બાળકો શબ્દો સમજો ખાસ તો આ રીતમાં સંશોધક જાતે અથવા તેમને નિમેલા આગણક સંશોધક જાતે અથવા તેમને નિમેલા આગણક દ્વારા તપાસ સ્થળની રૂબરૂ મુલાકાત લે છે એટલે પોતે જાય છે અને મુલાકાત લે છે જેવી રીતે મેં તમને એક ઉદાહરણ આપેલું કે મારે એ જાણવું હોય કે આપણા એરિયામાં કેટલા લોકો એટલે કે કેટલા કુટુંબમાં બાળકો એવા છે કે જે 11માં ધોરણમાં અભ્યાસ કરે છે તો હું જાતે જઈશ અથવા તો મારા ત્યાં સત્તાવાર રીતે પ્રતિનિધિ જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે એ પોતે જશે અને દરેક ઘરે ઘરે જઈને પૂછશે તો આ જે વસ્તુમાં મુલાકાત લે છે એને કેવી રીતે કહેવાય તો આને પ્રત્યક્ષ તપાસ કહેવાય પ્રત્યક્ષ પોતે જાય બરાબર છે બાળકો શબ્દો બે આવવા જોઈએ સંશોધક જાતે અથવા તેમને નિમેલા આ કણક દ્વારા તપાસ સ્થળની રૂબરૂ મુલાકાત લે અને જરૂરી માહિતી મેળવે છે તો એને કઈ તપાસ કહેવાય પ્રત્યક્ષ તપાસ કહેવાય પહેલા એનો અર્થ લખ્યો હવે બાળકો ઉદાહરણ એટલા જ અગત્યના છે ઉદાહરણ લખશો તો તમારું લખાણ થોડુંક મોટું પણ થશે અને બીજી રીતે તમારું પ્રેઝન્ટેશન સાચું લાગશે એટલે અહીંયા એક લાઈનનો એરો ડ્રો કર્યો બીજીની વાત કરીએ કોઈ વ્યક્તિ અમદાવાદના જિલ્લામાં સાણંદ તાલુકાના ખેડૂતની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવા ઈચ્છતી હોય તો તેને સાણંદ તાલુકામાં જઈને ત્યાં ખેડૂતનું રૂબરૂ મુલાકાત મળે તેમની પરિસ્થિતિ વિશે માહિતી એકઠી કરવી જોઈએ તો આ માહિતી જે એકઠી કરવામાં આવશે તેને કઈ તપાસ કહેવામાં આવશે આ રીતે એકત્રિત કરાયેલી માહિતીને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે આ બાળકો એક પોઈન્ટ થયું કે જેની અંદર એવી વાત કરવામાં આવી છે કે જો એ રૂબરૂ પોતે જઈને માહિતી એકઠી કરશે તો આ માહિતી જે એકઠી કરવામાં આવશે એને પ્રત્યક્ષ તપાસ કહેવાય હવે એનાથી આગળ જઈએ તો તમે કહેશો કે સર આગળમાં શું છે તે જ પ્રમાણે અમદાવાદના શહેરની મ્યુનિસિપાલિટી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની તંદુરસ્તી બાબતની માહિતી મેળવનારને મ્યુનિસિપાલિટીની શાળામાં જઈને ત્યાં વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને તંદુરસ્તી વિષયક પ્રશ્નો પૂછીને જરૂરી માહિતી એકઠી કરવામાં આવે તો તેને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે એટલે કે એક શાળામાં જવાનું છે શાળામાં જઈને તમારે પૂછવાનું છે કે એની તપાસ કરવાની છે કે કઈ રીતના ત્યાંની ઇન્ફોર્મેશન ઇન ધ સેન્સ વિદ્યાર્થીઓને મળીને એમના સ્વાસ્થ્ય લગતી પ્રશ્નો પૂછીએ તો એને પ્રત્યક્ષ તપાસ કહેવાય બાળકો ખબર પડી સૌથી પહેલા સંશોધક પોતે અથવા તો નિમાયેલ સત્તાવાર આગણક દ્વારા કે પ્રતિનિધિ દ્વારા
तपास स्थल पर रूबरू मुलाकात ले अने जे माहिती एकठी करे तेने प्रत्यक्ष तपास कहेवाय। तो बाजू में चित्र में जोतो हशे के आ एक व्यक्ति छे जे बीजा व्यक्तिओ ने पूछी रह्यो छे के एना तपास लगती એટલે કે એની માહિતી એકઠી કરે છે, ખેડૂતો છે એવું માની લઈએ અને એને સ્વાસ્થ્ય લગતી કે અથવા કોઈ પણ લગતી માહિતી ભેગી કરે છે અને પ્રત્યેક તપાસ કહેવાય। તો બાળકો આનો અર્થ હતો। અર્થ પત્યા પછી તમે કહેશો કે સર બહુ જ અગત્યનો પોઈન્ટ, લાભ અને ગેરલાભ। લાભ એટલે દરેક વસ્તુ બાળકો તમે કરો એના ફાયદા હોય, કે તમે ધારો કે ભણો છો તો એના ફાયદા ઘણા છે। તો ઘણેક વસ્તુમાં આ જેવી રીતે કોઈ પણ વસ્તુ છે તો આના આ સિસ્ટમના ઘણા પદ્ધતિના ગેરલાભ પણ હોય, ગેરલાભ કરતા ફાયદા વધારે હશે એટલે એ સિસ્ટમ એક્સેપ્ટ કરવામાં આવે બાળકો। તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો પહેલો લાભની અંદર આ પદ્ધતિ દ્વારા સાચી, અન્ડરલાઈન કરું છું બાળકો, સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે। સાચી અને વિશ્વસનીય, કેમ કે તમે પોતે જ આવશો બાળકો એટલે માહિતી જે મળે એ બહુ પરફેક્ટ રીતે મળે, તમને ત્યાંનું સાચું ચિત્રણ ખબર પડે। આગળ જઈએ બાળકો, માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા અથવા મૂંઝવણ હોય તો આ ગણક તેનો યોગ્ય ખુલાસો કરીને ઉકેલ લાવી શકે છે। કોઈ કારણસર ક્વેશ્ચન પ્રોપર આપણને લાગે કે આ હજુ મુલાકાત કર્યા પછી જે માહિતી મળવી જોઈએ નથી મળતી, એને કોઈ ક્વેશ્ચન હોય, શંકા હોય, મૂંઝવણ હોય તો આ ગણક પોતે એને પૂછી કરીને એ પોતાની મૂંઝવણ શંકા દૂર કરી શકે અને એનો યોગ્ય ખુલાસો કરવાની સાથે શું થઈ શકે બાળકો, આપણે જે માહિતી જોઈતી હોય પ્રોપર વેમાં મળી શકે। આગળ જઈએ, વ્યક્તિગત તપાસ વખતે આ ગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવાય છે જે પરિણામોનું અર્થઘટન વખતે ઉપયોગી બને છે। જેવી રીતે ઘણીવાર બાળકો એવી થાય કે આપણે ક્વેશ્ચન મેઇન એ જાણવો હતો કે આપણે એ જાણવામાં રસ હતો કે 11મા ધોરણમાં આપણા એરિયામાં કેટલા વ્યક્તિઓ રહે, ઇન ધ સેન્સ બાળકો ભણે છે, પણ ઘણી વખત આપણે એવી બીજી માહિતીઓ પૂછી શકીએ કે જેવી રીતે એને 10માનું કેટલા જણ એમના અત્યારના ઘરમાં કેટલા એક્ઝામ આપી રહ્યા છે। આ બધી પૂરક માહિતી છે, આપણું મેઇન કામ નથી, પરંતુ એનાથી શું થાય આપણને અર્થઘટન કરવામાં બહુ ખબર પડે કે સર આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે। તો સૌથી પહેલા પોઈન્ટમાં આ માહિતી કેવી છે, સાચીની વાત કરી, સાચીને વિશ્વસનીય માહિતી હોય છે। રૂબરૂ મુલાકાતને લીધે પ્રશ્ન, શંકા, મૂંઝવણ તે આ ગણક યોગ્ય ખુલાસો કરીને એ માહિતી લાવી શકે। ત્રીજા પોઈન્ટમાં તમે એવું કીધું કે કેટલીક વખત આપવા માટે પૂરક માહિતી મેળવી શકાય જેથી આપણને અર્થઘટનમાં પરિણામ કરવામાં ઈઝી રહે છે। આગળ જઈએ, જ્યારે તપાસ ચિત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ સારી નીકળે છે બાળકો। આ જ એક મેઇન પોઈન્ટ છે જે ધ્યાન રાખવાનું છે, તપાસ ચિત્ર મર્યાદિત હોય, મર્યાદિત એટલે તમે સમજો કે એરિયા ખૂબ નાનો હોય ત્યારે આ પદ્ધતિ બહુ જ ઇઝી નીકળે છે। આ મેઇન પોઈન્ટ છે કે જે તમારે ધ્યાન રાખવું પડે। આગળ જઈએ, કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી સંકોચ અનુભવતો હોય, ઘણી વખત એના જેવી રીતે પર્સનલ ઇન્ફોર્મેશન હોય જે રીતે કોઈ વ્યક્તિને આપણે એમ પૂછીએ કે તમે કેટલી સેલેરી કમાવો છો તો સામેવાળા વ્યક્તિને કદાચ આપવો જવાબ ના ગમે, પણ એ સમયે એક આ ગણક આવી રીતે હોય તે પૂરક પ્રશ્નો પૂછીને એના માહિતીનો દુરુપયોગ નહીં થાય એવી બાંધરી આપે કે ખાતરી આપે તો આ માહિતી મેળવી શકે છે। ઘણી વખત તમે કેવું થાય કે એને ડાયરેક્ટ ના પૂછો, પૂરક પ્રશ્નો પૂછો કે તમે મહિને તમારો ખર્ચો કેટલો, તમે શાકભાજીમાં કેટલું વાપરો છો, મોજ શોખ પાછળ કેટલું વાપરો છો, તો એના પરથી આ ગણકને આઈડિયા આવી જશે કે સામેવાળા વ્યક્તિની કેટલી સેલેરી છે। આ બધા કેવા છે અને એ પોતે બાંધરી આપે કે તમે જરાય ટેન્શન ના કરો, આ માહિતીનો કોઈ મિસયુઝ થશે નહીં, જેનાથી શું થાય છે બાળકો કે એ આપવા માટે, જવાબ આપવા માટે આપણા માટે રેડી થઈ જાય। આ બહુ જ અગત્યનું છે બાળકો કે આની અંદર આપણે જવાબ ક્યારે આપે કે જ્યારે એમને પ્રોપર રીતે એવું લાગે સામેવાળા વ્યક્તિને કે જે માહિતી ભેગી કરનાર વ્યક્તિ આવેલો છે એ સંસ્થા કે અથવા સંશોધક કોઈ એનો મિસયુઝ કરશે નહીં, એટલે બહુ જ અગત્યનો પોઈન્ટ આ દ્વારા અમે પહેલો પોઈન્ટ આપણે એની સાથે પૂરો કરીએ। આપણા હતા લાભો, લાભોમાં બહુ જ અગત્યના ત્રણ પરિણામો, ત્રણ છે, એક તો આ સાચી અને વિશ્વસનીય માહિતી, રૂબરૂ મુલાકાતને કારણે પ્રશ્ન શંકા મૂંઝવણ દૂર થઈ જાય, બીજામાં કહેવાનું પૂરા ક્વેશ્ચનો પૂછી લેવાય, ત્રીજા ક્વેશ્ચનમાં તમે ચોથામાં કહેશું મર્યાદિત ક્ષેત્ર હોય તો આ બહુ ઉપયોગી છે, અને પાંચમામાં એમ કહીશું કે જ્યારે કોઈ સંકોચ અનુભવતું હશે ત્યારે આ ગણકો એને પૂરક પ્રશ્નો પૂછીને એની બાંયધરીનો ઉપયોગ, દુરુપયોગ નહીં કરે આ માહિતીનો, એવી બાંયધરી આપીને એ ક્વેશ્ચનો પૂછી શકે છે બાળકો। એના પછી આપણે આગળ જઈએ તો એનાથી આગળ પછીનો પોઈન્ટ જે છે એના ગેરલાભ, તો ગેરલાભના પોઈન્ટમાં બહુ જ અગત્યનો પોઈન્ટ છે ધ્યાન રાખવાનો છે। ગેરલાભના પોઈન્ટમાં આપણે આવે છે, સૌથી પહેલા જે ચોથો પોઈન્ટ હતો એનો ફાયદો હતો તો આજ એનો નુકસાન છે। તો ગેરલાભમાં શું કહે છે, જ્યારે તપાસ ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિનો વધુ પડતો સમય લાગે છે અને આ ગણકોની જરૂરિયાત ઊભી થાય છે। જ્યારે સમજો કે આ તપાસ ક્ષેત્ર ખૂબ જ મોટું હોય ત્યારે કમ્પલસરી આ પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં તકલીફ એક જ છે બાળકો,
કે એના કારણે શું થાય કે તમારે આ ગણકો વધારેની જરૂરિયાત પડે, એટલે આ પદ્ધતિ કેવી બની જાય બાળકો, ખર્ચાળ બની જાય. કેવી છે આ પદ્ધતિ? વધારે ખર્ચાળ બને છે. કેમ કેમ બને? કેમ કે આ ગણકોની વધારે જરૂર પડે જ્યારે વિશાળ કાર્યક્ષેત્ર હોય તો. તો એ બહુ જ અગત્યનો પોઈન્ટ છે બાળકો, કે વિશાળ કાર્યક્ષેત્રમાં એ ખાસ છે કે જ્યારે આ પોઈન્ટ હોવાનું વિશાળ કાર્યક્ષેત્ર ત્યારે આ ખર્ચાળ પદ્ધતિ બની જાય. એટલે બે પોઈન્ટ કવર કર્યા. ત્રીજા પોઈન્ટમાં બહુ જ અગત્યનો પોઈન્ટ છે કે આ ગણકો જે તમારા પ્રતિનિધિ છે, જો એ તાલીમવાળા ન હોય તો તેમના દ્વારા માહિતી મેળવેલી વિશ્વસનીય નિવડતી નથી. આ જે માહિતી હોય વિશ્વસનીય થાય નહીં, અને વિશ્વસનીય ઓછી વિશ્વસનીય હોય એટલે આ માહિતીના પરથી જે તારણો નીકળશે એ કદાચ ખોટા હોવાની શક્યતા છે. એટલે તાલીમયુક્ત આ ગણકો હોય તો જ આ પદ્ધતિમાં તમને યોગ્ય પરિણામ મળશે. તો બાળકો, એની સાથે જ અહીંયા આપણે લેક્ચર પૂરું કરીશું. હવે આપણે જઈશું આગળ નવા લેક્ચરમાં, પરોક્ષ તપાસ. બાળકો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે આવા પોઈન્ટ બહુ અગત્યના છે. તમે નોટમાં સરસ રીતે લખતા જશો એવું અમે માની લઈએ છીએ. ખાસ તમે એના ફોટા પણ અમે મોકલવાનું કહીશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બાળકો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આ બધા પોઈન્ટથી હવે ધીરે ધીરે આપણે મેઇન આગળ જઈ રહ્યા છે. પ્રત્યક્ષ તપાસ આપણું પૂરું થયું, હવે આપણે પરોક્ષ તપાસ તરફ આગળ વધીશું, જે લેક્ચર નંબર આપણા સિક્વન્સમાં આવશે 4માં આપણે આગળ વધીશું.